અત્યારે હું સુરતની અંદર આવ્યો છું, 51 રેમ્બો આઈસ્ક્રીમમાં પહોંચી ગયો છું. ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે સુરતમાં જજો, સુરતની અંદર આઈસ્ક્રીમ આ કેવી રીતના બને છે એની ટોટલી પ્રોસેસ પણ બતાવજો. અને આ વિડીયો એટલા માટે તમારા માટે બનાવ્યો છે કે ઘણા લોકોને ફ્રેન્ચાઇઝીસ જોતી હતી કે કમલેશભાઈની ફ્રેન્ચાઇઝીસ માટેની કેવી રીતના સ્કીમ હોય છે, કેવી રીતે આઈસ્ક્રીમ બને છે, ટોટલી માહિતી તમને મારે આ વિડીયોમાં આપવાની છે. હવે જે અમારી યુએસપી છે ને તે લાઈવ આઈસ્ક્રીમ છે. તમારી નજર સમક્ષ 2 મિનિટમાં આઈસ્ક્રીમ બને, અને તમે જે કહો તે તમને જે ફ્રૂટ ભાવતો હોય એ, અને બીજું કે આઈસ્ક્રીમ કયો ખવાય ને કયો ન ખવાય એ બધી માહિતી આજે પહેલી વાર કોઈ મને વ્યક્તિ આપી હોય ને તો ભાઈ તમે જ યાર. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કનોસિટી મોરબીથી. અત્યારે હું છે ને 51 રેમ્બો આઈસ્ક્રીમમાં પહોંચી ગયો છું સાહેબ. ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે જે વિડીયો બનાવ્યો હતો, હવે એમની પ્રોપર જે આઈસ્ક્રીમ બને છે કેવી રીતે એની પ્રોસેસ બતાવો, અને આ કદાચ આપણે ફ્રેન્ચાઇઝી જોતી હોય તો કેવી રીતના મળશે, ક્યાં મળશે, કોણે મળવાનું છે, બધી મારે તમને માહિતી આપવાની છે. એની પહેલાં મારે તમને અંદર જઈશ અને આઉટલેટ તમે કેવી રીતના લઈ શકો છો અને કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે ટોટલી માહિતી આપીશ. તો ચાલો આપણી સાથે જોડાઈએ. કેમ છો ભાઈ? અરે મજામાં. આવો આવો કમલેશભાઈ, તમારું સ્વાગત છે 51 રેમ્બોમાં. હવે આમનું નામ અને પરિચય આપવાની સુરત માટે બિલકુલ જરૂર નહીં પડે, કારણ કે સુરતી લોકોને છે ને ભાઈ તમારો આઈસ્ક્રીમ દાઢે ચડી ગયો છે. સાચી વાત. અને હવે જ્યારે મોરબીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે લોકોની ખાસ ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે એમની જે આઈસ્ક્રીમ કેવી રીતના બને છે ને એમને કહેજો, એટલે બતાવે અને પ્રોસેસ શું હોય, કદાચ અમારે ફ્રેન્ચાઇઝી જોતી હોય કેવી રીતના મળે. તો હું સ્પેશિયલ મોરબીથી સુરત આવ્યો છું, તો હવે આપણે એમની સાથે જાણીશું. હવે તમારું નામ અને પરિચય શરૂઆત કોણે કરી હતી એ બધું થોડુંક મને કહી દો. આજે તમે મોરબીથી આટલી દૂર અમારા માટે આટલું કવર કરવા માટે આવ્યા છો, એટલે મારી ફરજ છે કે તમને આઈસ્ક્રીમની બધે બધી માહિતી પૂરી પાડવાની, એ મારી ફરજ છે. કારણ કે અમારા વ્યૂઅર્સ ને બધાને કેવી રીતના બને, અને ગુજરાતી લોકોને આવું બધું બહુ ગમે. અને ગુજરાતીમાં કહેવત છે આપણે સુરતીઓની કે કાશીનું મરણ અને સુરતનું જમણ ફેમસ, બરાબર? એટલે આપણે તમને બધું આઈસ્ક્રીમ ચખાડશું બી અને બતાવશું બી કેવી રીતે બને છે. બિલકુલ. તો હવે રેમ્બો આઈસ્ક્રીમની શરૂઆત કેવી રીતે થઈ, તમે ક્યાંથી આવી હતી, શું હતું પહેલાં જણાવો. મારા ફાધર અસલ 1985 સાલમાં બરફગોળાની લાડીથી હિસ્ટ્રી છે. એના પછી મારા ફાધર નવરંગ આઈસ્ક્રીમની શરૂઆત કરી, પછી અત્યારે આજે એ લોકો 2005 છૂટા થઈને રેનબો આઈસ્ક્રીમની શરૂઆત કરી. જ્યારથી રેનબો આઈસ્ક્રીમની શરૂઆત થઈ ત્યારથી હું આ આઈસ્ક્રીમ જોડે સંકળાયેલો છું, એટલે મારા લીધે જ પપ્પાએ આખું આ સ્ટેપ લીધું અને આઈસ્ક્રીમની શરૂઆત કરી. તો તમે ભણ્યા હતા કે ભાઈ ડાયરેક્ટ જ આવી કે મારી પણ, કારણ કે મેં તો બધું જાણી લીધું છે તમારી માહિતી. હું તમને કહું તો મારા મોડે મારી તારીફ હારી નહીં લાગે, પણ હું 12 સાયન્સનો વિદ્યાર્થી છું. 12 સાયન્સમાં 70% રિઝલ્ટથી પાસ થયેલો, પણ હું એકલો છું ફેમિલીમાં. પપ્પાનું સારું એવું બિઝનેસ ગ્રોથ થઈ ગયું હતું, એટલે પપ્પાએ કીધું કે હવે મારે તને બિઝનેસમાં જરૂર છે, એટલે મેં હકીકતમાં ભણવાનું સેક્રિફાઈસ કરીને આ બિઝનેસમાં આવ્યો છું. શું વાત છે! એટલે પપ્પાનું એક સપનું આગળ પૂરું કરવા માટે. અને સૌથી મોટી વાત એક કહું કે લોકો એમ કહે છે કે નવા ધંધામાં સ્ટ્રગલ વધારે હોય, પણ મારા હિસાબે જે મેં મહેસૂસ કર્યું છે તો એ એવું છે કે લીગસી મેન્ટેન કરવામાં વધારે સ્ટ્રગલ છે, કે લોકોને અપેક્ષા વધારે હોય કે જ્યારે રજાકભાઈ આટલા સુધી લાવ્યા તો સલમાન એનાથી વધારે લઈ જવું જ પડે, એનો એક ભાર અલગ હોય છે. તો હવે મને એ જણાવો કે આઈસ્ક્રીમ આપણે જે કેવી રીતે બનતો હોય છે અને એમાં રસ વધારે છે. તો તમને બધું જ બતાવીશ, ફેક્ટરી લઈ જઈશ, ફેક્ટરીમાં કેવી રીતે આઈસ્ક્રીમ બને છે, મારું પોતાનું સરબતનું પ્રોડક્શન જે કેવી રીતે થાય છે, અને ફ્રેન્ચાઇઝી કેવી રીતે આપું છું એની બધી ડિટેલ આપીશ. તો સૌથી પહેલાં દૂધથી એની શરૂઆત થાય. જો દૂધ તમને બતાવું, તમારી નજરની સામે અમૂલ દૂધ અમે વાપરીએ છીએ, બરાબર? એટલે અમૂલ ગોલ્ડનું 6 ફેટનું દૂધ અમારી વિશેષતા છે, એ અમે વાપરીએ છીએ. અમૂલ ગોલ્ડ જ, એના સિવાય હવે અમૂલ ગોલ્ડ જ્યારે દૂધ નાખ્યું તમારી નજર સામે, હવે એમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટમાં મિલ્ક પાવડર આવે, સુગર આવે, ક્રીમ આવે, મેઇન છે ફ્રેશ ક્રીમ. હવે ફ્રેશ ક્રીમ અથવા વ્હાઈટ બટર, બસ આ બે વસ્તુને સિવાય તમારે બીજું કઈ આઈસ્ક્રીમમાં નહીં આવવું જોઈએ. આ ગરમ થઈ ગયા પછી પેસ્ચ્યુરાઇઝ પ્રોસેસ કહી, આપણી નજર સામે જે થયું ને ગરમ થવાની પ્રોસેસ, એ પેસ્ચ્યુરાઇઝ પ્રોસેસ કહેવાય. એ પેસ્ચ્યુરાઇઝ થયા પછી આઈસ્ક્રીમને હોમોજીનેશનની પ્રોસેસમાં પસાર થવું પડે. હવે એ જે છે ને તમારું ગરમ થયેલું દૂધ ઘરમાં જમાવતો હોય તમે જોયો છે મલાઈ જામી જાય ઉપર, આ દૂધ આમાંથી એકવાર પાસ થાય જિંદગીભર મલાઈ નહીં જામે, એને કહેવાય હોમોજીનેશન. પછી એને ઠંડુ કરવાનું. હવે તમારું દૂધ જેટલું ગરમ થયેલું છે એટલું જલ્દી ઠંડુ કરવું પડે, એટલે આપણી પાસે જે આ ચીલર્સ છે તે બહુ હાઈ પ્રોફાઇલ ચીલર્સ છે અને આધુનિક જમાનાની ટેકનોલોજીથી ચાલે છે, એટલે +5 ડિગ્રી આવતા, 85 ડિગ્રીથી +5 ડિગ્રી આવતા એને અડધો કલાક થાય, અડધો કલાકમાં એ ટેમ્પરેચર લઈ આવે, બરાબર? હવે એમાં ફ્લેવરિંગ થશે. ફ્લેવરિંગ 2 ટાઈપની થાય છે, નેચરલ ફ્લેવરિંગ અને આર્ટિફિશિયલ ફ્લેવરિંગ. આપણા બધા પ્રોડક્ટ પર મેન્શન હોય છે આર્ટિફિશિયલ ફ્લેવરિંગ છે કે નેચરલ છે. તમે અત્યારે જોયું છે કેસર પિસ્તા નેચરલ ફ્લેવરિંગ છે લીલી બ્રાન્ડનું,
તમને બ્રાન્ડ સાથે કહી દઉં છું એમ, એ લોકો 14-15 હજાર રૂપિયા લીટરના એસેન્સ ફ્લેવર બનાવે છે. હવે એમાં કેસર પિસ્તાનું આઈસ્ક્રીમ તમે નજર સમક્ષ બનતા જોશો તો આ જે નાખ્યું છે એમાં ઓટોમેટિક આ મશીન બાય ડિફોલ્ટ દૂધ ખેંચશે, એની જોડે આઈસ્ક્રીમ બનીને -5 ડિગ્રીનું આઈસ્ક્રીમનું આઉટપુટ તમારી નજર સામે છે. આ બોક્સ જે ભરાય છે તે આ -5 ડિગ્રી ટેમ્પરેચરનું આઈસ્ક્રીમ છે. હવે આના પછીનું તમે જોયું પેલું ડ્રાયફ્રૂટ બી મિક્સ થાય છે, એ ડ્રાયફ્રૂટ બી ઓટોમેટિક આવે છે, કશે બી હાથની પ્રોસેસ નથી. આઈસ્ક્રીમ જે બન્યું છે ને કમલેશભાઈ -5 નું છે, એને -30 સુધી તરત લઈ જવું પડે. એ તરત લઈ જવાને બ્લાસ્ટ ફ્રીઝરમાં મૂકવું પડે, કોલ્ડરૂમમાં ડાયરેક્ટ ના મુકાય ના ફ્રીઝરમાં ડાયરેક્ટ મુકાય. જેટલી જલ્દી આ પ્રોડક્ટને માઇનસમાં લઈ જશો એટલું સારું આઈસ્ક્રીમ આગળ લાઈફ રહેશે એની. આ તો રહી તમારી પ્યોર આઈસ્ક્રીમની. હા, હવે મને એ જણાવો કે માર્કેટમાં 2 પ્રકારના આઈસ્ક્રીમ મળે છે, ઘણા લોકોને નથી ખબર હોતી. એ હમણાં સરકારે થોડુંક ચેન્જ કરવાનું કીધું કે ભાઈ આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ લખો, નો હોય તો. એટલે તમને જાણકારી સારી છે એના માટે. એક્ચ્યુઅલીમાં આઈસ્ક્રીમ લોકો લખે છે, એકચ્યુઅલી આઈસ્ક્રીમ જ છે, પણ બીજું જે આઈસ્ક્રીમ જેવું દેખાય છે ને તે ફ્રોઝન ડેઝર્ટ કહેવાય. એટલે શું? એ છે ને દાલડા ઘીમાંથી બને છે, જે આપણે બટરનું યુઝ કર્યું ને આપણે પ્રોડક્શનમાં કે ક્રીમનું, એની જગ્યાએ લોકો દાલડા ઘી નાખે. એ દાલડા ઘીમાં 100-150 રૂપિયા કિલોની વસ્તુ હોય અને બટરમાં 600 રૂપિયા કિલો, એટલે 4 ગણો ફરક છે. એટલે લોકો ભાવના હિસાબે આઈસ્ક્રીમ જેવું દેખાતું પ્રોડક્ટ ખવડાવે છે. 10-5 રૂપિયામાં જે વસ્તુ નાખે છે એમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, એમાં હાર્ટ એટેકના જોખમ વધારે હોય છે. એટલે બને ત્યાં સુધી અવોઈડ જ કરો, આઈસ્ક્રીમ લખ્યું એ જ ખાઓ, એ જ ખાઓ. હવે અહીં આવ્યો ત્યારે ટેસ્ટિંગ ના કર્યું એવું તો બને નહીં. પહેલાં તમે જોઈ રહ્યા છો કે મેં બનાવી છે સ્પેશિયલ તવા આઈસ્ક્રીમ. લોકોને તવા આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ, બધાએ ખાધી હોય છે. તો મેં અત્યારે બનાવી છે ફરારી રોચર, અને આ ફરારી રોચર બનતી તમને પણ બતાવી રહ્યો છું. હવે આનું ટેસ્ટિંગ પણ હું કરીશ. આ હા હા, જોઈને જેટલી મસ્ત લાગે છે કે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટેસ્ટ કરું તમને કહી દઉં. આને તમે ખાશો ને એટલે તમને ચોકલેટ ફ્લેવર આવશે. ને જે ફરારી રોચર આપણે જે ખાતા હોય બધું મિક્સ કરીને જે નાખ્યું છે ચોકલેટ સિરપની, એટલો મસ્ત જોરદાર ટેસ્ટ આવે છે. ખરેખર મને બહુ મજા આવી. અહીંયા તમે આવશો ને ભાઈ તો તમને છે ને 30 રૂપિયાથી સ્કૂપ ચાલુ થશે, ને 30 રૂપિયાથી લઈને 100 રૂપિયાના આઈસ્ક્રીમ જે સ્કૂપ મળતા હોય છે. જે તમારે કોઈ પ્રસંગમાં ફંક્શનમાં કરવું હોય તો ભાઈ આવી જાજો ને લઈ જાજો. હવે આને ટેસ્ટિંગ કરીશ, કારણ કે આ તો સાદો વેનીલા છે. આ તો તમને બતાવવા માટે કે ભાઈ 30 રૂપિયાથી ચાલુ થાય છે. તમે જે જુઓ છો ને ભાઈ, ઠીક છે કોણે કહેવાય ભાઈ, ઠીક છે એને કહેવાય કે ઊંધો કરો ને તોય આમ કહેવાય ને કે ધોળાવું ના જોઈએ, પડવું ના જોઈએ, એકદમ ઠીક. એટલે શું કહેવાય, જાડું. કાજુવાળું શેક બનાવ્યું છે. હવે આનો ટેસ્ટિંગ કરીશ, જોઈ લો. ઘૂંગળીમાં પણ જે કહે ને પાઇપમાં આવતું નથી, એના માટે તો ચમચીથી મારે ખાવું પડશે, અને ચમચીથી ખાઈ રહ્યો છું. આ હા હા, આની અંદર ડ્રાયફ્રૂટનું જે કહેવાય ને કે મસ્તીનું એક ટેસ્ટ, અને એકદમ થીક જાડું, એટલી મસ્ત ભાઈ. ખરેખર મને તો ઠીક છે કે આ ખાઈ જાઉં ને તો પેટ ભરાઈ જાય મારું. ભાઈ પહેલાં નાના હતા ને ત્યારે ઓલા કોણ ખાતા હતા, પણ હવે કહેવાય ને વફલ્સવાળા કોણ આવી ગયા. એની અંદર નેચરલ બ્લ્યુબેરી આપેલી છે, તો હવે એનું ટેસ્ટિંગ કરીશ. હા હા, પહેલાં તો કહું ને કે નાકમાં અડી જાય છે, અને નેચરલ બ્લ્યુબેરીનો તમને અહેસાસ થશે. તમને ખાશો ને એટલે બહુ મજા આવશે. અને મને એ બીજી વાત એ જણાવો કે આપણા જે આઈસ્ક્રીમની જે કોઈને ફ્રેન્ચાઇઝી જોતી હોય તો કયા કયા લેવલ ઉપર તમે કરતા હોય છે, કે ભાઈ મોંઘી ફ્રેન્ચાઇઝી આપો કે પછી 2 પ્રકારની હોય? જો 51 રેનબો આઈસ્ક્રીમે જ્યારે ફ્રેન્ચાઇઝ આપવાની શરૂઆત કરી પછી તો બહુ લાંબી મજલ કાપી. અત્યારે આજે 80થી વધારે આઉટલેટ છે, અને આપણા દુબઈમાં બી આઉટલેટ છે, અને સાઉદીમાં બી આઉટલેટ છે, ઇન્ડિયામાં બી ઘણા આઉટલેટ છે. તો હૈદરાબાદ અને નાગાલેન્ડ બધી જગ્યાએ આપણે પહોંચી ગયા છે. હવે આપણને ગુજરાતમાં ધમાકો કરવો છે. પહેલાં આપણે 1500 લાખથી નીચે કોઈ મોડલ ન હતું. અત્યારે આપણે રિલાયન્સ સ્માર્ટ બજારમાં એન્ટ્રી લીધી છે, એટલે આમાં ક્યોસ મોડલ કહેવાય, QSR, ક્વિક સર્વ રેસ્ટોરન્ટ. અત્યારે આપણે જે જોજો કયું મોડલ કહેવાય, QSR. કેટલા રૂપિયાનું કહેવાય? એ 7 લાખ રૂપિયામાં આપી દઈશું. એ 7 લાખમાં શું આપો? 7 લાખમાં ઇન્ટિરિયર, ફ્રેન્ચાઇઝી ફી, મશીન બધું આવી ગયું. 7 લાખમાં પછી ઘણા બધા રોયલ્ટી લેતા હોય, તમે લ્યો કે નહીં લેતા? આપણી બ્રાન્ડમાં, આપણી બ્રાન્ડની એક USP છે, 0% રોયલ્ટી, કોઈ રોયલ્ટી ના આવે. અને લાઈફ ટાઈમ ના, કોઈ કે 2 વર્ષ પછી ચાલુ કરી દેશો તો એ બી નહીં આવે, હમણાંથી જ કહી દીધું. ચાલ, અને બીજી એક વાત કહો મને, મને આ ધંધો તમારો નો ફાયવો તો નહીં ચાલે, તો 6 મહિનામાં આપણે જે ફ્રેન્ચાઇઝી ફી લીધી છે એ રિટર્ન કરી દેવાની. પાકું ને વિડીયોમાં કહો છો તમે? 100% પાકું ભાઈ. જો વિડીયોમાં પણ કહે છે કે તમારે જો કદાચ ન ચાલે તો, અને આ રહી 7 લાખની ફ્રેન્ચાઇઝી, હવે બીજી કદાચ મોટી કરવી હોય. 16 લાખની આપણું બીજો મોડલ છે, તે ફ્લેક્સિબ છે. જે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે 16 લાખવાળું મોડલ છે, એમાં ઇન્ટિરિયર આવે, મશીન્સ આવે, ફ્રેન્ચાઇઝી ફી આવે, બધું આવી ગયું, સાઇનબોર્ડ ને બધું આવી ગયું. તો આ તો રહી તમારા પ્રોડક્ટ વિશેની, આઈસ્ક્રીમ વિશેની તો બધાને ખ્યાલ છે. તો આ જે વિડીયો બની રહ્યો છે તો યુનિક વિડીયો છે, ફર્સ્ટ ટાઈમ તમારા બધા બ્રાન્ચવાળા પણ જોશે. અને એમાંથી સરપ્રાઈઝ શું આપવા માંગી રહ્યા છો બધા માટે? સરપ્રાઈઝમાં તમને હમણાંથી જ કહી દઉં, કહી દો ને, એટલે પાછા આવવાનું છે. પણ જ્યારે લોન્ચ કરી ચોક્કસ આપણે છે ને ગુજરાતીઓ માટે અને બધા માટે આપણે હેલ્થ કોન્સેપ્ટ, કોઈ વિચાર કોઈ વિચારો કે
ડેઝર્ટમાં હેલ્ધી કોન્સેપ્ટ આવી શકે એમાં કેવી રીતના આપણે લાવશું અને તમને પાછા વિડીયો કવરેજ માટે બોલાવશું અને બીજું પણ એમાં તો બધા બહુ નિયમો અને બધી રીતે બધું કમ્પ્લાયન્સીસ પૂરા કરીને લાવશું એ મારી ગેરંટી કારણ કે એમાં કેલરી પછી સુગર એ પણ નેચરલ વસ્તુ પર લાવવાના છે હેલ્ધી કોન્સેપ્ટ નેચરલ પ્લસ હેલ્ધી એમ અને બીજું આપણે જે આપણું જે ફ્રેન્ચાઇઝી મોડલ છે ને એને ઓટોમોટ પર કેવી રીતે ચાલે માલિક વગર એ બી આપણે લાવવાના છીએ ચોક્કસ તો ખાસ જોજો અને આજનો વિડીયો અહીં પૂરો કરીશ જો કદાચ મારાથી કોઈ એવી બાકી રહી ગઈ માહિતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને ટોટલી માહિતી પણ તમે લઈ શકો છો મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે કે મળશું ગામ ગી ને મળ્યા મેં કરણ તે દિયા ધરતી ધગતી હરિયમ તસ્વીર જય માતાજી જે બધું મળ્યું કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં આજનો વિડીયો તમને કેવો લાગ્યો હટકે હશે કારણ કે મને એવું લાગે છે કે આજનો વિડીયો તમને બધાને બહુ મજા આવી કારણ કે અમે જે આજે ઓરિજિનલ મિજાજમાં અમને આજે ભાઈ લઈને આવ્યા હતા ને ભાઈ અહીંયા તો અમારે છે ને પૈસાનું કહી દીધું કે અમે ફ્રેન્ચાઇઝી કેટલામાં આપે છે પ્લસ પછી અમુક સિક્રેટ પણ કહી દીધી અને બીજું કે આઈસ્ક્રીમ કયો ખવાય ને કયો ન ખવાય એ બધી માહિતી આજે પહેલી વાર કોઈ મને વ્યક્તિ આપી હોય ને તો ભાઈ તમે જ યાર થેન્ક યુ સર થેન્ક યુ